નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંતર્ગત વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટેની એક સરસ મજાની શિષ્યવૃત્તિ યોજના વિશે, ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંતર્ગત જે સ્વનિર્ભર કોલેજમાં અભ્યાસ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓએ જે ડિજિટલ ગુજરાત પરની ઘણી બધી શિષ્યવૃત્તિ યોજના છે તે પૈકી કઈ શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઈન એપ્લાય કરવું તેની ઘણી અસમંજસ હોય છે. તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ જે વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ છે તેઓને કઈ યોજના અંતર્ગત એપ્લાય કરવાનું રહેશે. અને તે ઉપરાંત મિત્રો, આપણે જે BCK 325 નંબરની જે યોજના છે તે યોજના અન્વયે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થી હોય અને તમે શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ફોર્મ ભરવા વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં અને ત્યાં આપણે વિગતવાર માહિતી મેળવીશું. તો મિત્રો, બ્રાઉઝર પર આવી ગયા પછી તમારે તમારા એડ્રેસ બારમાં digitalgujarat.gov.in લખી અને ઓકે આપી દેવાનું રહેશે. એટલે આ પ્રમાણેનું ડિજિટલ ગુજરાતનું પોર્ટલ ખુલી જશે, જેમાં અહીંયા જમણી બાજુએ લોગિનનું બટન તમને જોવા મળી જશે. તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને જો નવા આવેલા હોય અને રજિસ્ટર કરવાનું બાકી હોય તો અહીંયા રજિસ્ટરના બટન ઉપર ક્લિક કરી અને રજિસ્ટર કરી શકાય છે. જો તેની પ્રોસેસ ન ખ્યાલ હોય તો ઉપર આઈ બટન ઉપર લિંક આપેલી છે, ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો. તો ચાલો હું અહીંયા લોગિન ઉપર ક્લિક કરું છું. તે ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન આવશે અને તેમાં અહીંયા તમારે તમારું જે યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરી અને લોગિન થઈ જવાનું રહેશે. તો ચાલો મિત્રો, હું લોગિન થઈ જાઉં ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ જોતા જઈશું. તો મિત્રો, લોગિન થતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે. તો અહીંયા મેનુઓમાં આપણે સર્વિસ નામનો એક મેનુ છે તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું, જે ક્લિક કરતાં ત્રણ અલગ અલગ સબ મેનુઓ જોવા મળશે, જેમાં અહીંયા આપણને સ્કોલરશિપ સર્વિસનો એક બીજા નંબરનો મેનુ જોવા મળે છે. તે સબ મેનુ ઉપર આપણે ક્લિક કરી દઈશું, જે ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે. તો તેમાં અહીંયા જે 8 જે SEBC, EBC અને NT-DNT માટેની યોજનાઓ છે તેના માટે ક્લિક કરવાનું રહેશે. તો તેના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણેની સ્ક્રીન આવી જશે અને ત્યાર પછી તમારે અહીંયા ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરી અને ચેન્જ ફાઇનાન્શિયલ યર ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, ક્લિક કરતાની સાથે જ આપણી સામે આ પ્રમાણે SEBC, EBC અને NT-DNT માટેની જે અલગ અલગ 8 યોજનાઓ છે તે આપણને જોવા મળી જશે, જેમાં અહીંયા આપણને BCK 325 સ્વનિર્ભર કોલેજમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સહાય વિચરતી વિમુક્ત તેના ઉપર ક્લિક કરી અને આગળ ફોર્મ ખોલી જશે. તો મિત્રો, આપણે સૌથી પહેલા સ્ટેપ એટલે કે રજિસ્ટ્રેશન ડિટેલના સ્ટેપમાં છીએ, જેમાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ આપણી પ્રોફાઇલ મુજબ આવી જાય છે. ત્યાર પછી આ બોક્સમાં આપણે આધાર કાર્ડ મુજબ નામ લખવાનું રહેશે અને ત્યારબાદ જન્મ તારીખ અહીંયાથી સિલેક્ટ પણ કરી શકાય છે અને ટાઈપ પણ કરી શકાય છે. ત્યારબાદ જેન્ડર આપણું જે પ્રોફાઇલમાં સિલેક્ટ કરેલું હશે તે જોવા મળી જશે. આ બોક્સમાં આપણે આધાર નંબર દાખલ કરી દેવાનો છે અને ત્યાર પછી વેરીફાય આધાર ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને તે ક્લિક કર્યા બાદ જો અહીંયા યસ આવી જશે તો તમારું આધાર સ્ટેટસ છે તે વેરીફાઈ થઈ જશે. ત્યારબાદ અહીંયા મધર્સ નેમ દાખલ કરી દેવાનું છે અને ત્યાર પછી કમ્યુનિટી કે કેટેગરીમાંથી અહીંયા ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરી લેવાની રહેશે. તો ચાલો હું તમને બતાવું. તો ડ્રોપડાઉનમાં અહીંયા આપણે હાલ NT-DNT એટલે કે વિચરતી અને વિમુક્ત જાતિ માટે ફોર્મ ભરીએ છીએ તો તે એક જ આપણને જોવા મળશે. તે સિલેક્ટ કર્યા બાદ અહીંયાથી આપણે કાસ્ટ સિલેક્ટ કરવાની આવશે. તો તે ડ્રોપડાઉનમાંથી જે કાસ્ટ હોય તે સિલેક્ટ કરી લેવાની રહેશે અને ત્યાર પછી રિલિજિયન એટલે કે ધર્મ જોવા મળી જશે, જેમાંથી આપણે અહીંયા જે લાગુ પડતું હોય તે ધર્મ સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ મિત્રો, અહીંયા મેરિટલ સ્ટેટસ છે તો ડ્રોપડાઉનમાંથી મેરિટલ સ્ટેટસ સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી ત્યાર પછી
પેરેન્ટ એન્ડ ગાર્ડિયન ઓક્યુપેશન એટલે કે માતા પિતાનો વ્યવસાય ધંધો સિલેક્ટ કરી લેવાનો છે. ત્યાર પછી એન્યુઅલ ઇન્કમ જે તમારા આવકના દાખલામાં હોય તે અહીંયા ટાઈપ કરી લેવાની રહેશે. ત્યાર પછી અહીંયા આપણે જે લાગુ પડતું હોય ઓર્ફન યસ અથવા તો નો તો તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ આપણો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ અહીંયા જોવા મળી જશે. ત્યાર પછી અહીંયા ડે સ્કોલર કે હોસ્ટેલર જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. તમે હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતા હોય તો હોસ્ટેલર સિલેક્ટ કરવાનું આવશે, નહીંતર ડે સ્કોલર સિલેક્ટ કરી લેવાનું રહેશે. અને જો હોસ્ટેલર સિલેક્ટ કરશો તો અહીંયા હોસ્ટેલ ટાઈપ પણ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી હેબિટેશન ટાઈપમાં અહીંયા આપણે રૂરલ કે અર્બન જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી મિત્રો આ આખા બોક્સમાં આપણે જે હાલનું એડ્રેસ હોય તે એડ્રેસ દાખલ કરવાનું આવે છે, જેમાંથી સ્ટેટ આપણે જે પ્રોફાઇલમાં દાખલ કરેલો છે તે આવી જશે, ડિસ્ટ્રિક્ટ અને તાલુકો પણ આવી જશે, અને રૂરલ કે અર્બન જે આપણે સિલેક્ટ કરેલું હશે તે આવી જશે, અને તેના નીચે આપણું કરંટ એડ્રેસ જે આપણે પ્રોફાઇલમાં દાખલ કરેલું હશે તે આવી જશે, અને છેલ્લા બોક્સમાં આપણે માત્ર પિનકોડ નંબર દાખલ કરવાનો રહેશે. જો તમારું હાલનું અને કાયમી સરનામું બંને એક જ હોય તો આ બોક્સમાં ચેકમાર્ક કરી લેવાનું રહેશે, અને જો તમારું હાલનું અને કાયમી સરનામું બંને અલગ હોય તો અહીંયા આપણું જે કાયમી સરનામું હોય તે ટાઈપ કરી લેવાનું રહેશે. નહીંતર તમે અહીંયા ચેકમાર્ક કરશો એટલે તમારું હાલનું સરનામું જે હશે તે અહીંયા આવી જશે, અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં, ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ જોઈશું. તો તમામ વિગતો દાખલ કરી અને સેવન નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતા આ પ્રમાણેનો મેસેજ જોવા મળશે, ડેટા અપડેટેડ સક્સેસફુલી. તો તેમાં આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જે ક્લિક કરતાની સાથે જ આપણું જે પહેલું સ્ટેપ છે તે કમ્પ્લીટ થઈ જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો રજિસ્ટ્રેશન ડિટેલનું સ્ટેપ છે તે ડન થઈ ગયું છે, અને આપણે બેંક ડિટેલના સ્ટેપમાં આવી ગયા છીએ. તો બેંક ડિટેલના સ્ટેપમાં અહીંયા ચેકમાર્ક ઓલરેડી આવી જાય છે, અને જો ન હોય તો આ રીતે ચેકમાર્ક કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા તમારો આધાર નંબર જોવા મળી જશે. ત્યારબાદ તેની બાજુમાં જે બટન છે ચેક સ્ટેટસ ઓફ બેંક એન્ડ આધાર લિંકિંગ, તો તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અને અહીંયા એક નોંધ પણ લખેલી છે કે એનપીઆઈ સર્વર વિલ બી ટેક મોર ધેન વન મિનિટ, એટલે કે એનપીસીઆઈ સર્વર છે તે એક મિનિટ કરતાં વધુ સમય લેશે તો આ પેજને રિફ્રેશ કરશો નહીં. તો ચાલો આપણે આ બટન ઉપર ક્લિક કરી દઈએ છીએ, અને જ્યાં સુધી સર્વર સાથે ફેચિંગ ન થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. ત્યાર પછી અહીંયા નીચે ચેકમાર્ક કરી લેવાનું છે, અને ત્યારબાદ આ બોક્સમાં તમારો જે બેંકનો આઈએફએસસી કોડ હોય તે દાખલ કરી અને શો બેંક ડિટેલના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવા તમે ક્લિક કરશો એટલે તમારું બેંકનું એકાઉન્ટ જે પ્રકારનું હોય તેમાં અહીંયા ચેકમાર્ક આવી જશે. બેંકનું હોય તો બેંક, કોઓપરેટિવ બેંકનું હોય તો તેની સામે ચેકમાર્ક આવશે, ગ્રામીણ બેંકનું હોય તો તેની સામે ચેકમાર્ક આવશે, અને પોસ્ટ ઓફિસનું એકાઉન્ટ હોય તો તેની સામે ચેકમાર્ક આવી જશે. આ ઉપરાંત તમારી બેંકનું નામ અને બ્રાન્ચનું નામની વિગત પણ આવી જશે. ત્યાર પછી અહીંયા તમારે તમારો જે બેંકનો એકાઉન્ટ નંબર હોય તે દાખલ કરવાનો રહેશે, અને તેની બાજુના બોક્સમાં ફરીથી બેંક એકાઉન્ટ નંબર કન્ફર્મ કરવાનો રહેશે. આટલી વિગતો દાખલ કરી લીધા પછી આ બોક્સમાં મિત્રો તમારી બેંક ખાતાની પાસબુકમાં જે પ્રમાણે નામ છપાઈને આવેલું હોય તે જ મુજબ અહીંયા તમારે ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ આ બોક્સમાં ચેકમાર્ક કરી અને એક્સેપ્ટ આપી દેવાનું છે, અને પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આટલી વિગતો દાખલ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું બેંક ડિટેલનું સ્ટેપ 2 કમ્પ્લીટ થઈ જશે. ફરી વિગત દાખલ કરી સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતા ડેટા અપડેટેડ સક્સેસફુલીનો મેસેજ જોવા મળે છે, જેમાં ઓકે આપી દેશું. તો મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે ત્રીજા સ્ટેપમાં પહોંચી ગયા છીએ, જેમાં અહીંયા આપણે સૌ પ્રથમ સિલેક્ટ યોર એડમિશન ટાઈપમાં સિલેક્ટ કરવાનું રહેશે. તો મિત્રો અહીંયા ડ્રોપડાઉનમાંથી એડમિશન ટાઈપ સિલેક્ટ કરવાનો છે, જેમાં રેગ્યુલર સીટ, ગવર્મેન્ટ કોટા, રેગ્યુલર પેડ સીટ, સેલ્ફ ફાઇનાન્સ અને TFW એટલે કે ટ્યુશન ફી વેવર સ્કીમ, તો જે લાગુ પડતું હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી તમારો જે યુનિવર્સિટી એનરોલમેન્ટ નંબર હોય તે અહીંયા ટાઈપ કરી લેવાનો રહેશે, જે તમને તમારી ફીની પહોંચ અથવા તો જે બોનાફાઇડ સર્ટિફિકેટ હશે તેમાં મળી જશે. ત્યાર પછી મિત્રો તમારા અહીંયા કોર્સ, ક્લાસ કે ટ્રેડનો જે ટાઈપ હોય તે ટાઈપ અહીંયા ડ્રોપડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ કરવાનો રહેશે. તો અહીંયા હું આપને બતાવું, ડ્રોપડાઉનમાં અહીંયા ઘણા બધા જે ટાઈપ છે તે જોવા મળશે, તેમાંથી તમારે જે લાગુ પડતું હોય તે ટાઈપ તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. અને ત્યાર પછી તમારે અહીંયાથી
જે ટ્રેડનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. તો જે તમે ટાઈપ સિલેક્ટ કર્યો હશે તે અન્વયે જે કંઈ ટ્રેડ હશે તે ટ્રેડના નામ તમને અહીંયા જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ ઘણા બધા જે કોર્સ છે તેના નામ જોવા મળી રહ્યા છે, તો તે તમારે સિલેક્ટ કરી લેવાના રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે ટ્રેડનું વર્ષ સિલેક્ટ કરવાનું આવશે. તો તમે જે વર્ષમાં અભ્યાસ કરતા હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા સ્ટડી ઇનમાં ગુજરાત બાય ડિફોલ્ટ સિલેક્ટ આવશે. ત્યાર પછી પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ ડિસ્ટ્રિક્ટ, તો તમે કયા જિલ્લામાં આ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરો છો તે જિલ્લો તમારે ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરવાનો આવશે. તો અહીંયા જે જિલ્લાના નામ છે તે જોવા મળી જશે. તો આ રીતે ઇન્સ્ટિટ્યૂટ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી છે સિલેક્ટ યોર પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ, તો અહીંયાથી ઇન્સ્ટિટ્યૂટનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. તમારે જે ઇન્સ્ટિટ્યૂટ લાગુ પડતી હોય તે ઇન્સ્ટિટ્યૂટ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી છે પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ, એટલે કે તમારા સત્રની જે શરૂ થવાની તારીખ છે તે તમારે અહીંયા ટાઈપ કરી લેવાની છે, અથવા તો સિલેક્ટ પણ કરી શકાશે. અને ત્યાર પછી પ્રેઝન્ટ ક્લાસ કમ્પ્લીટ ડેટ, એટલે કે તમારું જે વર્ષ છે તે ક્યારે પૂરું થશે તેની ડેટ તમારે અહીંયા ટાઈપ કરી લેવાની છે, અથવા તો સિલેક્ટ કરી લેવાની રહેશે. તો આ ડેટ છે તે તમને તમારી જે ફીની પહોંચ હશે તેમાં જોવા મળી જશે, અથવા તો તમારો જે બોનાફાઈડ સર્ટિફિકેટ હશે તેમાં પણ આ ડેટ જોવા મળી જશે. ત્યાર પછી મિત્રો અહીંયા અલગ આખો એક નવો ટેબ આવી જશે જેમાં આપણે પ્રીવિયસ અભ્યાસની ડિટેલ દાખલ કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો એડ પ્રીવિયસ એજ્યુકેશન ડિટેલ્સ સ્ટાર્ટ ફ્રોમ 10th સ્ટાન્ડર્ડ, એટલે કે ધોરણ 10 શરૂ થતી હોય અને અત્યારે જે તમે અભ્યાસ કરો છો ત્યાં સુધીની તમામ ડિટેલ છે તે તમારે એમાં એડ કરવાની છે. તો અહીંયાથી તમારે તમારો કોર્સનો ટાઈપ સિલેક્ટ કરી લેવાનો છે, ત્યાર પછી કોર્સ નેમ સિલેક્ટ કરવાનું છે, ત્યારબાદ તમારી જે સ્ટ્રીમ કે બ્રાન્ચ હોય તે સિલેક્ટ કરી લેવાની છે, ત્યાર પછી સીટ નંબર દાખલ કરી તમારું પાસિંગ વર્ષ હોય તે માર્કશીટમાં જોઈ અને પાસિંગ યર લખી લેવાનું છે. અને ત્યાર પછી અહીંયા તમારે પર્સન્ટેજ લખવાના રહેશે. ખાસ કરીને મિત્રો ધ્યાન રાખજો અહીંયા પર્સન્ટેજ લખવાના છે, પર્સન્ટાઇલ લખવાની નથી. અને આ વિગત દાખલ કરી અને એડ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો આ પ્રમાણે મિત્રો તમે ધોરણ 10, ધોરણ 12, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ જે પણ અભ્યાસ કરેલો હોય તે અભ્યાસ એક પછી એક બધી ડિટેલ એડ કરી લેવાની છે. તો આમ મિત્રો અહીંયા આટલી ડિટેલ દાખલ કરી અને ત્યાર પછી તમે એડ બટન ઉપર ક્લિક કરતા જશો એટલે એક પછી એક તમારી આ પ્રમાણે તમામ વિગત દાખલ થઈ અને નીચે તમને જોવા મળી જશે. જેમાં તમે એડિટ કરવા માગતા હોય તો અહીંયા એડિટનું લિંક પણ આપેલી છે, અને જો કોઈ ડિટેલ દૂર કરવા માગતા હોય તો તેની બાજુમાં ડિલીટની લિંક પણ આપેલી છે, તો ત્યાંથી ડિલીટ પણ થઈ શકશે. ત્યારબાદ મિત્રો અહીંયા એક છે કે એની બ્રેક ઓર ગેપ આફ્ટર પાસિંગ ધ લાસ્ટ યુનિવર્સિટી બોર્ડ એન્યુઅલ એક્ઝામ, એટલે કે તમે જે અભ્યાસ કર્યો હોય તેમાં જો કોઈ બ્રેક પડ્યો હોય તો તમારે અહીંયા યસમાં સિલેક્ટ કરવાનું રહેશે, નહીંતર નોમાં સિલેક્ટ રાખવાનું રહેશે, જે બાય ડિફોલ્ટ નોમાં સિલેક્ટ આવે છે. જો તમારે ગેપ પડતો હોય તો અહીંયા યસમાં સિલેક્ટ કરવાનું રહેશે, અને તમે જેવા યસ ઉપર ચેકમાર્ક કરશો એટલે તમારે તે ગેપના વર્ષ દાખલ કરવા માટેનો એક ઓપ્શન ખુલી જશે, જેમાં તમારે તમારા ગેપના વર્ષ લખી લેવાના રહેશે. અને ત્યારબાદ તમારે અહીંયા એડમિશન ફી લખી લેવાની છે, ત્યાર પછી ટ્યુશન ફી અહીંયા દાખલ કરવાની રહેશે, ત્યાર પછી મિસેલેનિયસ ફી અહીંયા દાખલ કરી દેવાની છે, અને ત્યારબાદ તમારી જે એક્ઝામ ફી હોય તે પહોંચમાં જોઈ અને અહીંયા દાખલ કરી દેવાની રહેશે. તો મિત્રો આ પ્રમાણે તમામ ડિટેલ દાખલ કરી લીધા પછી હવે આપણે 7 નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઈશું. તો તમામ ડિટેલ દાખલ કરી અને 7 નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતા આ પ્રમાણે મેસેજ આવે છે, જેમાં આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું, જે ક્લિક કરતાં આપણે છેલ્લા સ્ટેપમાં આવી ગઈ છીએ. તો અહીંયા આપણે ડોક્યુમેન્ટ અટેચમેન્ટ એટલે કે અપલોડ કરવાના રહેશે, જેમાં સૌપ્રથમ કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિના દાખલાની નકલ અપલોડ કરવાની છે, ત્યાર પછી ફર્સ્ટ પેજ ઓન બેંક પાસબુક કેન્સલ ચેક, તો બેંક પાસબુક અથવા કેન્સલ કરેલ ચેકની નકલ અપલોડ કરવાની છે, ત્યાર પછી ફી રિસિપ્ટ ઓફ કરંટ કોર્સ યર, તો તમારી ફીની જે પહોંચ હોય તે અહીંયા અપલોડ કરવાની છે, ત્યાર પછી સેલ્ફ અટેસ્ટેડ સર્ટિફિકેટ ઓફ પ્રીવિયસ એકેડમિક યર, જે તમારું આગલા વર્ષનું સર્ટિફિકેટ હોય તે અહીંયા નંબર દાખલ કરી અને અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ બ્રેક એફિડેવિટ એટલે કે તમારા અભ્યાસમાં જે બ્રેક પડ્યો હોય ગેપ, તે ગેપ અંગેનું જે તમે એફિડેવિટ કરેલું હોય તે અહીંયા અપલોડ કરવાનું છે. ત્યાર પછી જો હોસ્ટેલર હોય તો અહીંયા હોસ્ટેલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી તમારું જે આવકનો દાખલો છે તે અહીંયા અપલોડ કરવાનો છે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ઇફ એની,
એટલે કે તમારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જે હોય તે અપલોડ કરી દેવાનું રહેશે. ત્યાર પછી સ્કૂલ કોલેજ કરંટ યર બોનાફાઇડ સર્ટિફિકેટ, તમને સ્કૂલમાંથી જે બોનાફાઇડ સર્ટિફિકેટ આપેલું હોય તે અહીંયા અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ જો તમારી પાસે આઈ કાર્ડ હોય તો અહીંયા આઈ કાર્ડ પણ અપલોડ કરી શકાય છે. આટલું અપલોડ કરી લીધા પછી અહીંયા બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરી તમારો સ્કેન કરેલો ફોટો 2 MB સાઇઝનો હોવો જોઈએ તેવો અપલોડ કરવાનો રહેશે. જે અપલોડ કરશો એટલે તે તમને અહીંયા જોવા મળી જશે. અને આ પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી લીધા પછી સેવ એઝ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી આ બોક્સમાં આપણે ચેકમાર્ક કરી લેવાનું રહેશે અને ત્યારબાદ વેરીફાય મોબાઈલ નંબર બટન ઉપર ક્લિક કરી અને મોબાઈલ નંબરને વેરીફાઈ કરી ત્યાર પછી છેલ્લે કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો હવે આપણે કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ બટન ઉપર ક્લિક કરી દઈએ છીએ. જે ક્લિક કરતા ડેટા અપડેટેડ સક્સેસફુલીનું મેસેજ જોવા મળશે, જેમાં ઓકે બટન ઉપર ક્લિક કરશું. જેવા ઓકે ઉપર ક્લિક કરશું એટલે આપણી સામે આ પ્રમાણેનો એક મેસેજ આવી જાય છે કે યોર એપ્લિકેશન ફોર્મ ફોર સ્કોલરશીપ ઇઝ સબમિટેડ ટુ યોર ઇન્સ્ટિટ્યૂટ સક્સેસફુલી, એટલે કે તમારી જે ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે. તો તેના ઉપર ઓકે આપી અને ત્યારબાદ આપણે આપણા ફોર્મની પ્રિન્ટઆઉટ મેળવી લેવાની રહેશે. તો ચાલો ઓકે આપી દઉં છું અને ત્યાર પછી પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરી અને તમારે તેની પ્રિન્ટઆઉટ મેળવી લેવાની રહેશે. તો મિત્રો, આ પ્રમાણે જે એન્ટી ડીએનટી એટલે કે વિચરતી અને વિમુક્ત જાતિના જે વિદ્યાર્થીઓ છે તેઓને સ્વનિર્ભર કોલેજમાં અભ્યાસ માટે આ સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. તો આ રીતે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો મિત્રો, આશા રાખું કે આ ફોર્મ ભરવા અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.